નલિયા મામલતદાર કચેરી સામે કોઠારા ગામના દબાણકારો દ્વારા અચોક્કસ મુદત સુધી ધરણા કરવામાં આવ્યા, જેમાં 37-40 દબાણકારો, નાની કેબિનો અને પતરાવાળી ઓરડીઓ પોતાનું પરિવાર ગુજરાનથી ચલાવે છે. તેઓ ધંધો રોજગાર કરી અને પોતાના પરિવારનું પૂરતતા પૂર કરતા હોય છે અને ધંધો રોજગાર ચલાવી રહ્યા હોય છે, ત્યારે તંત્ર દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવતા તેઓ અચોક્કસની મુદત પર ધરણા પર બેઠા છે. તેમના અનુસંધાને તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે. જો વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરી આપવામાં આવે તો પરિવાર માટે મોટું સંકટ ઊભું થશે અને પરિવારનું ગુજરાન પૂરું કરવું મુશ્કેલીની સર્જાશે, જેને લઈને 40 જેટલા દબાણકર્તાઓએ ધરણા કાર્યક્રમ કરી રહ્યા છે મામલતદાર કચેરી સામે. પરિવારને ભૂખમરાનો ભોગ બને તેવી શક્યતા છે. કોઠારા ગામમાં અંદાજે 650-700 અન્ય દુકાનો પણ આવેલી છે. તેમને તંત્ર દ્વારા કોઈપણ જાતની નોટિસ પાઠવવામાં આવી નથી, ફક્ત અમને 40 લોકોને જ નોટિસ પાઠવવામાં આવી છે. ગામના જ અમુક અસામાજિક તત્વો તંત્રને ગેરમાર્ગે દોરીને ખોટી અરજીઓ કરીને રજૂઆત કરેલ હોય તેવો અંદાજ કરવામાં આવી રહ્યો છે. આ ધરણા કાર્યક્રમમાં ઇકબાલભાઈ મંદ્રા, જયેન્દ્રસિંહ જાડેજા, અબુ હિંગોરા, અલાભાઈ કોલી, ગફુરભાઈ બુકેરા, કિશોરસિંહ જાડેજા, જાફરભાઈ હિંગોરા, દાદાભાઈ જત, અબ્બાસભાઈ માંજડી, ડૉક્ટર શાંકત સુમરા, શિવજીભાઈ મહેશ્વરી, અલીભાઈ કેર, મોકાજી સોઢા, અફઝલ સોતા, મનજીભાઈ ફફલ તેમજ જુવાનસિંહ સરવૈયા પણ વગેરે આ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન કરી આપવામાં આવે ત્યાં સુધી દબાણ ન હટાવવામાં આવે તે માટે તેઓ અચોક્કસની મુદત પર હડતાલ પર અને અચોક્કસની મુદત પર ધરણા કાર્યક્રમ મામલતદાર કચેરીએ કરવામાં આવી રહ્યા છે. અને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે ત્યાં સુધી ગાંધીજીના માર્ગે આંદોલન કરવાનો માર્ગ તેઓએ અપનાવ્યો છે અને ગાંધીજીના માર્ગે તેઓ લડત ચાલુ રાખશે તેમ તેમણે જણાવ્યું હતું. આમ નલિયા ખાતે મામલતદાર કચેરી ખાતે કોઠારા ગામના દબાણકર્તાઓ અચોક્કસની મુદત સુધી ધરણા કાર્યક્રમ તેમના દ્વારા યોજવામાં આવ્યો હતો. ભેગા થવાનો એક જ કારણ છે કે જે દબાણના નામે અમને ટાર્ગેટ કરવામાં આવે છે. કોઠારાની અંદર એવું નથી ખાલી 37-40 જણા જ દબાણકાર છે, 650-700 જણાનું દબાણ છે. એ લોકોની કોઈ પણ જાતની નોટિસ નથી. જ્યારે અમને વારંવાર નોટિસ આપીને હેરાન કરતી કરવામાં આવે છે અને તમારું દબાણ છે દૂર કરો. સ્લેબ પુલના નામે જે દબાણનો ઉસકા રહેલી વસ્તુ છે તો સ્લેબ પુલને નડતરરૂપ કોઈ પણ વસ્તુ ત્યાં છે નહીં. જ્યાં સ્લેબ પુલ બનવાનો છે ત્યાં સંપૂર્ણપણે દબાણ બધા દૂર થઈ ગયા છે. અને આ જે 40 દુકાનદારો છે એ લોકોની આર્થિક સ્થિતિ બહુ નબળી છે. એ લોકોમાં એટલી પણ પોઝિશન નથી કે ત્યાં ભાડેથી દુકાન રાખીને પોતાનું ગુજરાન ચલાવી શકે. માટે અમે મામલતદાર સાહેબશ્રીને એ જ અરજ કરવા માટે આવ્યા છીએ કે અમારા માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે જેથી અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ. એના સિવાય વિશેષ અમારી કોઈ માંગણી. જે પુલ બને છે ત્યાં એ દુકાનો નડે છે કે પછી રાજકારણી કોઈ ગુનાખોરી છે? જ્યાં પણ આ પુલ બને છે ત્યાં આ દુકાનો જે 37-40 જણાની જે દુકાનો છે કોઈ પણ જાતની નડતર નથી. ત્યાં જે નડતરમાં દુકાનો હતી એ સ્વેચ્છાએ બધી દૂર થઈ ગઈ છે, ત્યાં દબાણ પણ દૂર થઈ ગયો છે. મંદરા ઇકબાલ હાજી અબ્દુલ્લા, રહેવાસી કોઠારા. આજ રોજ કોઠારાના 37-40 જણા જે દબાણકારો છે અબડાસાના નલિયા ખાતે મામલતદાર સાહેબ પાસે ન્યાય માંગવા માટે જ્યારે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે એનો મારો સંપૂર્ણ ગુજાર કરું છું. અને આ લોકોને દબાણો હટે એમાં વાંધો નથી, પણ એ લોકોને ધંધાના એક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે એવી એ લોકોની માંગણી છે, જેને એ માંગણીને હું મારો ટેકો જાહેર કરું છું.